गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। जो बाळको अगौना लेक्चर में आपणे विद्युत पावर विषे केटलाक एक्जाम्पल जोईला, आजे एक सरस मजानो प्रश्न जोवानो छे। अने प्रश्न मोस्ट टाइम भी प्रश्न पण छे, अवारनवार बोर्डनी परीक्षामां ए पूछातो पण होय छे। जोईए आजे आपणे शुभ शुरुआत करीए प्रश्ननी। एलसी परिपथ एटले शू? एलसी परिपथ माटे विद्युत भार क्यूनुं विकल समीकरण मेळवो आ अगत्यनो मोस्ट आईएमपी प्रश्न कही शकाय। मित्रों, आपणे अगाउ पण वात करी के कैपेसिटरने जो विद्युत आपवामां आवे तो कैपेसिटरनी प्लेटो पर विद्युत भार संग्रह थवाथी बे प्लेटो वच्चेना विस्तारमां विद्युत क्षेत्रना स्वरूपमां ऊर्जानो संग्रह थाय छे। इंडक्टरमां जो विद्युत प्रवाह आपवामां आवे तो इंडक्टरनी अंदर चुंबकीय क्षेत्रना स्वरूपमां ऊर्जानो संग्रह थाय छे। परंतु जो આપણે આ બંનેને સાથે જોડીને કોઈ પરિપથ બનાવીએ તો આવા પરિપથોમાં વિદ્યુતભાર કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં પાછો રિટર્ન, કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં આ રીતે દોલનો કરવા લાગે છે। જેમ આપણે 11માં યાંત્રિક દોલનો દોરીના છેડે ગોળો લટકાવી ઘોડાને એક બાજુ ખેંચીને છોડી દેવામાં આવે તો એ ઘોડો આમ આમ દોલનો કરે છે। સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાવીને આમ ખેંચીને છોડી દે તો સ્પ્રિંગ પણ આમ આમ પદાર્થ દોલનો કરે છે। આવા દોલનોની જેમ અહીંયા વિદ્યુત ભારો પણ દોલનો કરે છે। મિત્રો, તો આજે આપણે આ પ્રશ્ન ઉપર પ્રકાશ પાડવા માગીએ છીએ। જો અહીંયા આપણે બહારથી કોઈ બેટરીનું જોડાણ નથી કરવું એટલે વિદ્યુત પુરવઠો પૂરો પાડવા માટે પહેલેથી આપણે કેપેસિટરને ચાર્જ કરી રાખીશું। દાખલા તરીકે આપણી પાસે આવું કોઈ કેપેસિટર છે જેને કોઈ બાહ્ય બેટરી સાથે જોડી શરૂઆતમાં એને આપણે ચાર્જ કરી દઈએ તો જો શરૂઆત સ્ટાર્ટિંગમાં એટલે હું શરૂઆતની વાત કરું તો ટી બરાબર 0 સમયે પ્રારંભમાં આપણે વાત કરીએ તો કેપેસિટર પૂર્ણ ચાર્જ કરેલ છે। અહીં કેપેસિટર પરનો વિદ્યુત ભાર જો પૂરેપૂરું ચાર્જ કરેલું છે એટલે મેક્સિમમ હશે તો આ વિદ્યુત ભારને આપણે QM કહીશું। તો આવું એક વિદ્યુત ભારિત કરેલું કેપેસિટર। ચલો હવે આપણે એક બીજું ઇન્ડક્ટર લઈએ। ધારો કે મારી પાસે આ એક ઇન્ડક્ટર છે, જો એની સાથે આપણે કોઈ બેટરી કે એવું કશું જોડ્યું નથી એટલે શરૂઆતમાં ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ શૂન્ય એટલે ટી બરાબર 0 સમયે ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ, કોઈ પ્રવાહ વહેશે નહીં પણ વહેતો પ્રવાહ શૂન્ય છે। તો અત્યારે જો અમે એકબીજા સાથે આ બંનેનું જોડાણ કર્યું નથી, વળી આપણે આ ઇન્ડક્ટર એવું પસંદ કરીએ કંઈને કોઈ અવરોધ ના હોય, અવગણ્ય અવરોધ ધરાવતો અથવા ખૂબ જ સૂક્ષ્મ અવરોધ હોય કે જેથી એને અવગણી શકાય, તો આ અવગણ્ય અવરોધ ધરાવતું ઇન્ડક્ટર છે, આ વિદ્યુત ભારિત કરેલું કેપેસિટર છે। શરૂઆતમાં આ વિદ્યુત ભારિત હોવાથી એની અંદર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઊર્જાનો સંગ્રહ થયેલો હોય છે, જ્યારે આમાં કોઈ ઉર્જા નથી। હવે આપણે એક કામ કરીએ, આવા વિદ્યુત ભારિત કરેલા કેપેસિટર સાથે આપણી ચોપડીમાં કેપેસિટર આ રીતે દોર્યું છે આડું, કે ભાઈ વિદ્યુત ભારિત કરેલા કેપેસિટર સાથે અવગણ્ય અવરોધ ધરાવતું ઇન્ડક્ટર જોડવામાં આવે। જો આ કેપેસિટરનું કેપેસિટન્સ સી છે, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ એલ છે,
तो विद्युत भारित करेला कैपेसिटर साथे अवगणीय अवरोध धरावता इंडक्टर ने जोड़तो जे परिपथ बने ए परिपथ ने एलसी परिपथ कहे छे। तो जो एलसी परिपथ ने फरी एक बार व्याख्या हूँ बोलीश, विद्युत भारित करेला कैपेसिटर साथे अवगणीय अवरोध धरावता इंडक्टर ने जोड़तो बनता परिपथ ने एल सी परिपथ कहे छे। एल अने सी वालो परिपथ कहे छे। जो तमे आ जोड़ाण करशो कि तरत ज आ विद्युत आम वहन पामवा मळशे, कारण के धन छे ने ऋण छे, एटले विद्युत धन थी ऋण बाजू जाए अथवा इलेक्ट्रॉन ऋण थी धन बाजू जाए। अने आ रीते जोड़ाण करवाथी परिपथमां विद्युत प्रवाहनु वहन थशे। હવે જો અહીંથી વિદ્યુત ધીમે ધીમે આમ જવા મળે તો જો આ ધન અહીંથી અહીંયા આવે તો જો ધીમે ધીમે આ વિદ્યુત ઘટવા મળે, વિદ્યુત ઘટવા મળી, પણ એ વિદ્યુતની ગતિથી એ પ્રવાહ રચાય। ધારો કે કોઈ ટી સમય હું વાત કરું કે ધારો કે કોઈ ટી સમય પેલા કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર પહેલાં જે વધુ હતો મહત્તમ હતો પણ એ હવે થોડો ઘટશે, કારણ કે કેપેસિટર ડિસ્ચાર્જ થશે માટે ઘટીને ઓછો થઈ જશે। તો ધારો કે કોઈ ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટીને ક્યુ થાય છે, પણ જો એ વિદ્યુતભારના વહનને કારણે પ્રવાહ રચાશે તો એ વખતે ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ આઈ અને પ્રવાહનું સૂત્ર આપણે જાણીએ છીએ ડીક્યુ બાય ડીટી, વિદ્યુતભાર સમય સાથે વિદ્યુતભારના વહનને કારણે આવો પ્રવાહ છે। જો આ પ્રવાહ અચળ નહીં રહે, ઘટતો જશે, કારણ કે ક્યુ સમય સાથે ઘટતો જાય, જેમ આપણે કોઈ ટાંકીની અંદર ફૂલ પાણી ભરેલું હોય ને તો શરૂઆતમાં જો આમાં ફૂલ જથ્થો છે અને હવે તમે એને કોઈ પાઇપ સાથે જોડી નળ ચાલુ કરો તો શરૂઆતમાં જથ્થો વધુ હોય તો પાણીના વહનનો દર, પાણીનો પ્રવાહ વધુ મળી ફોર્સથી પાણી આવે, પણ જેમ જેમ આ જથ્થો ઘટતો જાય, બોલા પાણીનો જથ્થો જેમ જેમ ઘટતો જાય તો અહીંયા વહન ધીમું પડે તો આ પ્રવાહ સમય સાથે ઘટતો જાય। એકદમ ફોર્સથી પાણી આવતું હતું, એ હવે ધીમે ધીમે દૂર 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 આવશે। તો આમ આ જથ્થો ઘટે એમ પ્રવાહ ઘટે એમ અહીંયા એવું છે, આ વિદ્યુતનો જથ્થો, શરૂઆતમાં વિદ્યુતભાર વધુ હતો તો એકદમ ઝડપથી વિદ્યુત દોડે તો પ્રવાહ વધુ મળે, પણ પછી કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય તો પ્રવાહ ધીમે ધીમે ઘટતો જાય। તો આ ઘટાડાનું સૂચન કરવા માટે આપણે આવું લખીશું માઇનસ, તો આઈ બરાબર માઇનસ ડીક્યુ બાય ડીટી, એટલે કહેવાનો મતલબ કે આ પ્રવાહ વિદ્યુતભારના વહનનો દર ઘટતો જાય એટલે પ્રવાહ ધીમો પડતો જાય। તો ચલો હવે આમાંથી જો પ્રવાહ જાય તો આપણે છઠ્ઠા પાઠ મુજબ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો ફેરેડેના મત મુજબ ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય। જો ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ હોય તો આ ટી સમયે કેપેસિટર સીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીસી, તો આપણે બીજા ચેપ્ટરમાં કેપેસિટર માટે ભણી ગયા ક્યુ બરાબર વીસી, તો વી બરાબર ક્યુ બાય સી, તો એ કેપેસિટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય, એ જ વખતે ઇન્ડક્ટર એલના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જાણીએ છીએ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી, પણ આપણે મૂલ્ય લઈએ તો આટલું છઠ્ઠા પાઠમાં આપણે આવીશું। જો અને લેન્ઝના નિયમ મુજબ આઈ એમ એફ એવી રીતે ઉત્પન્ન થાય કે જેના કારણે ઉત્પન્ન થયું એનો જ વિરોધ કરે, તો જો અહીંથી ધન આવતો હોય તો એ ધનનો વિરોધ કરવા ધન બને ઋણ બને, બરાબર। તો આમ ટી સમયે જો કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યુ બાય સી થાય, ઇન્ડક્ટરમાં પ્રવાહને કારણે પ્રેરિત થતું વિદ્યુત ચાલક બળનું મૂલ્ય એલ ડીઆઈ બાય ડીટી થાય। જો હું આ પરિપથને કિર્ચોફનો નિયમ લગાડું મિત્રો, તો કિર્ચોફના નિયમ પ્રમાણે
આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો વૈજિક સરવાળો જો આપણે ધારો કે એ બિંદુ આગળથી નીકળીએ મિત્રો, તો જો એ આગળનું વિદ્યુત સ્થિતિમાન યાદચ્છિક રીતે હું વીએ લઈ લઉં, જો આ ધનથી પ્રવાહ આમ જાય તો પ્રવાહની દિશામાં, અથવા જો ધનથી ઋણ એટલે ઘટે, વિદ્યુત સ્થિતિમાન ઘટે, પણ ઓમાં કેટલું ઘટે તો એલ ડીઆઈ બાય ડીટી જેટલું, કારણ કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આટલો હોય. ચલો અહીંયા ઋણથી ધન, કારણ કે આમ જઈએ તો ઋણથી ધન, તો ઋણથી ધન વધે તો કેપેસિટરના બે છેડા વચ્ચે કેટલું હોય ક્યુ બાય સી, અને કયો પહોંચી ગયા એ આગળ, તો એ આગળ વીએ થઈ જાય. જો તમે વીએ ના લખો, બંને બાજુ ઉડાડી દો તો આવું લખાય, તો માઇનસ એલ ડીઆઈ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી બરાબર જીરો. જો હું ડીઆઈ બાય ડીટીની કિંમત મૂકું, બોલો, અથવા જો એક જ મિનિટ મિત્રો, ડીઆઈ બાય ડીટી, તો જો આ ડી આ ડીટી, હવે આઈની કિંમત મૂકું, આઈની જગ્યાએ શું લખું, માઇનસ ડીક્યુ બાય ડીટી, જો આ માઇનસ બાર આવી જાય તો ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર, તો આમ ડીઆઈ બાય ડીટીની જગ્યાએ આવું લખાય, તો આ ડીઆઈ બાય ડીટીની જગ્યાએ હું માઇનસ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર લખું પ્લસ ક્યુ અપોન સી બરાબર જીરો. જો માઇનસ માઇનસ પ્લસ એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ અપોન સી બરાબર જીરો. જો બંને બાજુ એલ વડે ભાગી દો, અહીં એલ વડે ભાગી દો, અહીં ભાગી દો, અહીં ભાગી દો, તો અહીં એલ વડે ભાગું તો એલ એલ જતો રહો, તો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ અપોન એલ સી, જીરો ભાગ્યા એલ એટલે જીરો. અથવા જો આને આ રીતે પણ લખાય, ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ વન અપોન એલ સી ઇન્ટુ ક્યુ બરાબર જીરો. તો જો અહીંયા કોનું વિકલન થયેલું છે, ક્યુનું બે વખત વિકલન થયેલું છે, ક્યુનું દ્વિતીય વિકલિત કહેવાય, તો આ ક્યુનું વિકલન થયેલું, આ વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ કહેવાય. અને શું કહેવાય, વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ. તો એલસી પરિપથ માટે વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવવું તો આટલા સુધી આપણે જવું પડે. તો જો ફરી એકવાર મિત્રો, વિદ્યુતભારિત કરેલા કેપેસિટર સાથે અવગણીય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરને જોડતો બનતા પરિપથને એલસી પરિપથના નામે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં ટી બરાબર ઝીરો સમય કેપેસિટર કોઈક રીતે આપણે પૂર્ણ ચાર્જ કરેલ છે તે વખતે કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ હશે. શરૂઆતમાં ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ વહેતો નથી, તો શરૂઆતમાં ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ શૂન્ય. પણ જ્યારે તમે આ ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડો તો તરત જ પરિપથ પૂર્ણ થતો વિદ્યુતનું વહન થશે, જેના કારણે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. ધારો કે કોઈ ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટીને ક્યુ થયું, પણ એ વિદ્યુતભારના વહનને કારણે ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. આ માઇનસ મેં કેમ લખ્યું, કે સમય સાથે આ પ્રવાહ ઘટતો જ હશે, કારણ કે કેપેસિટર ડિસ્ચાર્જ થતું જશે, એમાં પ્રવાહમાં ઘટાડો થશે. એટલા માટે આ વખતે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીસી બરાબર ક્યુ બાય સી, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વીએલ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી, મૂલ્ય લખો તો એલ ડીઆઈ બાય ડીટી. કિર્ચોફના નિયમ પ્રમાણે બંનેના વિદ્યુત સ્થિતિમાનનો વૈજિક સરવાળો શૂન્ય થાય. ડીઆઈ બાય ડીટી તો એની કિંમત આ થાય, મૂકી દો સાદુરૂપ આપો તો આ સમીકરણ બને. આને વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ કહેવામાં આવે છે. તો બે ગુણમાં તમને આટલા સુધી પ્રશ્ન પૂછે બરાબર મિત્રો, તો આવડવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આ નવો પ્રશ્ન આપણો, એલસી પરિપથ માટે વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ લખવું, તો હમણાં હાલ જ આપણે તારવ્યું કે ભાઈ એલસી પરિપથ માટે વિકલ સમીકરણ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ વન અપોન એલસી ક્યુ બરાબર જીરો, જે વિકલ સમીકરણ છે. લખો કીધું એટલે આપણે લખી દેવાનું, મેળવો કીધું હોય તો તારવવું પડે. જો આવું વિકલ સમીકરણ અગિયારમાં તમે દોલનોનું પ્રકરણ ભણેલા મિત્રો,
દોલનોમાં સરળ આવર્ત ગતિ ભણેલા. આપણે એક્સ અક્ષ ઉપર થતી જો સરળ આવર્ત ગતિ હોય તો આપણે સરળ આવર્ત ગતિમાં એક્સ અક્ષ ઉપરનું સ્થાનાંતર શોધવાનું સૂત્ર એ કોસ ઉમેગા ઝીરો ટી પ્લસ ફાઈ આ સ્વરૂપનું હતું, અને વાય અક્ષ ઉપર થતી હોય તો વાય અક્ષ ઉપર સાઈન વિધેય આવે. વાય અક્ષ ઉપર થતી સરળ આવર્ત ગતિ માટે સૂત્ર આવવા એ સાઈન ઉમેગા ટી પ્લસ ફાઈ. આ ઉમેગા ઝીરો લખો તો પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, એટલું ઉમેગા લખો તો પણ ચાલે, બરાબર? તો આપણે ઉમેગા ઝીરો લખતા. તો જો સરળ આવર્ત ગતિ એક્સ અક્ષ ઉપર થતી હોય તો આવું આવે, વાય અક્ષ ઉપર થતી હોય તો આવું આવે. જો તમે આનું વિકલ સમીકરણ મેળવો મિત્રો, જો હું આનું એક વખત વિકલન કરું ડી એક્સ બાય ડીટી, તો એક્સ સાપેક્ષે ટી સાપેક્ષે વિકલન, તો આ પદમાં ટી આવે છે એટલે આનું વિકલન થાય. તો એ વિકલનની બહાર ચલો કોસનું વિકલન શું, તો કોસનું વિકલન માઇનસ સાઇન થાય. શું થાય? માઇનસ સાઇન કૌંસમાં જે હોય તે લખી દેવા. પણ જો તમે ટી સાપેક્ષે વિકલન કરો તો ટીનો સહગુણક ઉમેગા ઝીરો, તો એ ગુણક અહીં ગુણાઈ જાય, વિકલનમાં ગુણક ગુણાઈ જાય, તો એ ગુણાઈ જાય. આ માઇનસ આગળ લાવી દો તો જો આવું લખી શકાય, માઇનસ એ ઉમેગા ઝીરો. જો ફરી એકવાર, એ અચળ કોસનું વિકલન માઇનસ સાઇન અને ટીનો સહગુણક જો એ ગુણાઈ જાય. ચલો આનું ફરી વિકલન કરો, ફરી વિકલન કરો તો ડી સ્ક્વેર એક્સ બાય ડી ટી સ્ક્વેર. તો જો ટી સાપેક્ષે વિકલન એટલે આનું વિકલન થાય. તો આ ચલો ચલો હવે સાઇનનું વિકલન કોસ થાય મિત્રો, મેથેમેટિકલ ટૂલ્સમાં એ ભણાવીશું. સાઇનનું વિકલન કોસ થાય, કોસ ઉમેગા ઝીરો ટી પ્લસ ફાઇ. પણ વિકલનમાં ટી સાપેક્ષે વિકલન તો ટીનો સહગુણક ઉમેગા ઝીરો, તો એ ગુણાઈ જાય. માટે જો ડી સ્ક્વેર એક્સ અપોન ડી ટી સ્ક્વેર, જો આ માઇનસ આ બેનો ગુણાકાર કરો તો ઉમેગા ઝીરો સ્ક્વેર, પછી જો આ એ પછી આ કોસ ઉમેગા ઝીરો ટી પ્લસ ફાઇ. પણ જો આ પદને શું કહેવાય, તો આ પદને એક્સ કહેવાય. એટલે આપણું સૂત્ર ડી સ્ક્વેર એક્સ અપોન ડી ટી સ્ક્વેર બરાબર માઇનસ ઉમેગા ઝીરો સ્ક્વેર એક્સ. જો આ માઇનસને આ બાજુ લાવો તો ડી સ્ક્વેર એક્સ અપોન ડી ટી સ્ક્વેર પ્લસ ઉમેગા ઝીરો સ્ક્વેર એક્સ બરાબર ઝીરો, આવું એ લખે. તો જો આ આ સમીકરણનું બે વખત વિકલન કર્યું એટલે આ સમીકરણ મળ્યું, એટલે આને આ એક્સનું વિકલ સમીકરણ કહેવાય. એક્સનું બે વખત વિકલન કરવાથી આવું સમીકરણ થાય. જો ઊંધી ક્રિયા કરીએ, વિકલનની ઊંધી ક્રિયા સંકલન, બે વખત સંકલન કરીએ તો એક્સનું સૂત્ર આ મળે. એટલે આવા વિકલ સમીકરણનો ઉકેલ આ હોય. અને જો તમે આ સમીકરણ જે આના જેવું દેખાય છે, જે ડી સ્ક્વેર એક્સ બાય ડી ટી સ્ક્વેર પ્લસ ઉમેગા ઝીરો સ્ક્વેર એક્સ બરાબર ઝીરો જેવું છે, એ જ છે એવું નથી કહેતો, એના જેવું જ છે. અને આ તો મિત્રો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ છે, અને સરળ આવર્ત ગતિમાં તંત્ર મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરતું હોય તો પછી આ સમીકરણ એના જેવું જ છે. તો પછી આમાં પણ તંત્ર દોલન કરતું હોય. જો અહીંયો સેમ કમ્પેરિઝન કરીએ આપણે મિત્રો, જો ડી સ્ક્વેર ક્યુ બાય ડી ટી સ્ક્વેર, તો અહીં ડી સ્ક્વેર એક્સ બાય ડી ટી સ્ક્વેર, તો ક્યુના જેવું કોણ આવે? એક્સ આવે. તો વિદ્યુતભાર અહીંયા એક્સ આવે, એક્સ એટલે સ્થાનાંતર એક્સ અક્ષ ઉપર. અહીં વિદ્યુતભાર ક્યુ, તો વિદ્યુતભાર ક્યુના જે ભૌતિક રાશિ સ્થાનાંતર એક્સ આવે, એ તે જો એક્સનો સહગુણક ઓમેગા ઝીરો સ્ક્વેર અને એક્સના જેવું ક્યુનો સહગુણક આ, તો પછી ઓમેગા ઝીરો સ્ક્વેર જેવું કોણ આવે મિત્રો? વન અપોન એલસી આવે. ધેરફોર ઉમેગા ઝીરો બરાબર શું? વર્ગમૂળ એકનું વર્ગમૂળ એક, વન અપોન રૂટ એલસી. અને આ ઉમેગા ઝીરોને તમે અગિયારમાં સરળ આવર્ત દોલનની પ્રાકૃતિ કોણી આવૃત્તિ કહેતા હતા, તો આપણે અહીંયો વિદ્યુતભારની કોણી આવૃત્તિ કહેવાય. તો આને આપણે વિદ્યુતભાર ક્યુની પ્રાકૃતિક
कोणीय आवृत्ति कही सकिए मित्रों। तो आ एलसी परिपथ में विद्युत भार क्यूनी प्राकृतिक कोणीय आवृत्ति 1/√LC એટલે કે આપણો વિદ્યુત ભાર આટલી કોણીય આવૃત્તિ સાથે દોલનો કરતો હોય છે। જો આવૃત્તિ લાંબી હોય તો ઓમેગાની જગ્યાએ 2πf, પણ ઓમેગા 0 લખો તો અહીં f0 બરાબર 1/√LC। f0ને સૂત્ર કરતા બનાવો તો આ 2π નીચે આવો તો 1/2π વર્ગમૂળમાં LC, જેને પ્રાકૃતિક આવૃત્તિ કહેવાય। પેલાને કોણીય આવૃત્તિ કહેવાય અને પ્રાકૃતિક આવૃત્તિ કહેવાય। આવૃત્તિ માટે ઘણા લોકો ન્યૂ 0 પણ લખતા હોય છે। તો આમ આપણું વિદ્યુત ભાર ક્યુ, આ LC પરિપથમાં આપણું વિદ્યુત ભાર ક્યુ આટલી આવૃત્તિ સાથે પ્રાકૃતિક દોલનો કરશે મિત્રો। હવે જુઓ મિત્રો, આ સમીકરણ ઓમાંથી મળ્યું, એનો મતલબ કે આ સમીકરણનો ઉકેલ આવો હોય તો પછી આ વિકલ સમીકરણનો ઉકેલ કેવો હોય મિત્રો? તો જો આપણે ઉકેલ બનાવીએ મિત્રો, જો તો આ વિકલ સમીકરણનો ઉકેલ, આ વિકલ સમીકરણનો ઉકેલ, તો જો અહીંયો આનો ઉકેલ કેવો હતો મિત્રો? x = cos ω0t + φ હતો। જો અહીં એટલે સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય, જેને તમે કંપ વિસ્તાર પણ કહેતા હતા, એને આપણા સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય કહેવાય। તો જો આનો ઉકેલ આવો હોય તો પછી એનો ઉકેલ આના જેવો જ હોઈ શકે ને ભાઈ? પણ જો આમાં જે કામ x કરે એમાં કોણ કરે? ક્યુ। તો આ xની જગ્યાએ હું શું લખી દઉં? ક્યુ। પછી આને શું કહેવાય? આ સ્થાનાંતર હતું તો આ સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય, તો આપણા વિદ્યુત ભાર છે તો એ વિદ્યુત ભારનું મહત્તમ મૂલ્ય, તો વિદ્યુત ભારનું મહત્તમ મૂલ્ય તો કેપેસિટર ઉપર આપણો મેક્સિમમ વિદ્યુત ભાર આટલો હતો। કોસ, તો કોસ ω0t + φ, જો ω0 = 1/√LC અને આમાં ω0 = √KM આવતું હતું, તો આપણે આ વિકલ સમીકરણને આની સાથે કમ્પેરિઝન કરાવી શકીએ અને આના ઉપરથી આપણે આવું કહી શકીએ કે ભાઈ આ વિકલ સમીકરણ જે d²x/dt² + ω0² x = 0 જેવું છે, તેથી આ વિકલ સમીકરણનો ઉકેલ આ ટાઈપનો હશે। અહીં QM ને મહત્તમ વિદ્યુત ભાર કહીશું, અથવા વિદ્યુત ભારનો કંપ વિસ્તાર, વિદ્યુત ભારનો કંપ વિસ્તાર કહેવાય। આ ફાયની આમ તો આખા પદને કળા કહેવાય અને એમાં ફાયની પ્રારંભિક કળા કહેવાય, ટૂંકમાં પ્રારંભની કળાનો અચળાંક છે, એટલે આપણી ચોપડીમાં કળા અચળાંક એવો શબ્દ પ્રયોગ કરેલો છે। તો જો આપણે આ ઉકેલ મેળવવાનો, તો અમે ઉકેલ મેળવી બતાવ્યો તમને આપણા પુસ્તકમાં, ડાયરેક્ટ તમારે લખવાનું, આનો ઉકેલ આવો હોય તો પછી આનો એવો જ હોય, પણ આમાં જે કામ એક્સ કરે આમાં ક્યુ કરે, તો મેં એક્સના જેવું ક્યુ લખી દીધું। તો આ વિકલ સમીકરણનો ઉકેલ આવો હોય તો આમ t સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર તમારે શોધવો હોય તો આ સૂત્રથી શોધાય t સમયે વિદ્યુત, પણ હજુ જો અચળાંક કેટલો હશે એ આપણે જાણતા નથી, તો એ અચળાંકોની કિંમત શોધવી પડે મિત્રો। તો આપણે યાદ કરો મિત્રો કે અગાઉના પ્રશ્નમાં મેં કીધું કે t = 0 સમયે પ્રારંભમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર મહત્તમ હતો અને ઇન્ડક્ટરમાં પ્રવાહ 0 હતો, પણ t સમયે શું પરિસ્થિતિ થઈ હતી? કેપેસિટર ડિસ્ચાર્જ થયું, તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર, કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટીને ક્યુ થઈ ગયું અને ઇન્ડક્ટરમાં પ્રવાહ I થયેલું, જો I બરાબર આપણે લખી દઉં -dQ/dt। તો જો હું એક કામ કરું,
पहला टी बराबर जीरो समय बात करूँ तो जो प्रारंभनी बात करिए मित्रों तो प्रारंभ में टी बराबर जीरो त्यारे विद्युत भार केटलो लेवानो क्यू लेवानो आ क्यू एम लेवानो तो आपड़ा सूत्र में आ विद्युत भार क्यू देखाय तो क्यू एम लेवानो तो जो क्यू नी जगह क्यू एम बराबर क्यू एम कॉस उमेगा जीरो टी पण टी देखाय त्यो जीरो प्लस फाय तो आम प्रारंभ में टी जीरो तो वही हूँ जीरो मूकूँ तो एक आ विद्युत भार क्यू की किमत क्यू एम लेवाय तो जो सादरूप आप आ क्यू एम नीचे आ तो क्यू एम भेगा क्यू एम लेवा कॉस आ तो जीरो थी गयी तो मात्र फाय हाँ कॉस में कोनी किमत है एक मित्रों जीरो नी माटे फाय बराबर जीरो तो आम आचरांक जीरो तो पछी तेथी टी समय कैपेसिटर पर नो विद्युत भार शोधवो छे मारे तो जो टी समय कैपेसिटर पर विद्युत भार क्यू छे तो चलो आ सूत्र में क्यू ज लखाय क्यू एम कॉस ओमेगा जीरो टी समय तो टी समय एटले टी लखाय पण फाय नी किंमत तो तमे शोधी काढी जीरो तो ए फाय जीरो मूकी दो एटले आवुं सूत्र थाय तो आम टी समय कैपेसिटर पर विद्युत भार शोधवानो आ सूत्र तो एलसी परिपथ में कोई होय अमारमो टी समय कैपेसिटर पर विद्युत भार गणो तो आ सूत्र थी गणवा मारे आज टी समय इंडक्टर में प्रवाह पण गणवो छे तो जो ए पण गणी काढीए मित्रों तो आ टी समय इंडक्टर में प्रवाह आई गणवो छे अने आई नुं सूत्र माइनस डी क्यू बाय डी टी तो जो हूँ किंमत मूकूँ क्यू नी तो जो आ माइनस डी डी टी અને ક્યુની જગ્યાએ કિંમત મૂકો બોલો ક્યુની જગ્યાએ શું લખી દો ક્યુ એમ કોસ ઓમેગા જીરો ટી તો જો આ માઇનસ જો સમય સાપેક્ષે વિકલન તો આનું વિકલન થાય ક્યુ એમ વિકલનની બહાર હવે કોસનું વિકલન માઇનસ સાઇન થાય મિત્રો કોસનું વિકલન માઇનસ સાઇન થાય પણ જો ટી સાપેક્ષે વિકલન તો ટીનો સહગુણાંક ઓમેગા જીરો તો વિકલનમાં ગુણક ગુણાઈ જાય બોલો માઇનસ માઇનસ પ્લસ તો આપણું સૂત્ર ક્યુ એમ ઉમેગા જીરો સાઇન ઉમેગા જીરો ટી તો આમ ટી સમય ઇન્ડક્ટરમાં પ્રવાહનું સૂત્ર આવ્યું ચલો મેક્સિમમ પ્રવાહ કેટલો હોય તો સાઇનની કિંમત જ્યારે વધુ વધુ આ કારણ કે આ પદ જ સમય સાથે બદલાય અને આ પદ વધતું 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 મહત્તમ થાય તો જવાબ મહત્તમ થાય અને સાઇનની વધુ વધુ કિંમત એક હોય નહીં તો ચલો આનું વધુ વધુ કિંમત એક તો એક લઈ લો તો પ્રવાહ મહત્તમ થાય તો પછી જો આની કિંમત વધુ વધુ હું એક લઈ લઉં તો એ વખતે પ્રવાહ મહત્તમ થાય પણ આટલા એક ગુણો એટલે આ જ થાય તો એનો મતલબ કે ક્યુ એમ ઇન્ટુ ઉમેગા જીરોને આઈએમ કહેવાય તો પછી આટલાની જગ્યાએ આઈએમ લખી દઉં તો આપણે આઈનું સૂત્ર આઈ બરાબર આઈએમ સાઇન ઉમેગા જીરો ટી તો આમ ટી સમય કેપેસિટર પરનો વિદ્યુત ભાર આટલો હોય અને ઇન્ડક્ટરમાં પ્રવાહ આટલો હોય મિત્રો બરાબર તો ચલો આ સ્ક્રીનશોટ લઈ લો કઈ રીતે આવ્યો તમને ખ્યાલ આવી જાય તો પહેલાં તમારે આ વિકલ સમીકરણની કમ્પેરિઝન કરવાની એના ઉપરથી સીધો ઉકેલ લખવાનો પણ આની કિંમત શોધવા માટે આ પ્રારંભની કિંમતો મૂકવાની ક્યુની જગ્યાએ ક્યુ એમ ટીની જગ્યાએ જીરો તો ફાય મળી જાય એ ફાયની કિંમત અહીં મૂકી દો ટી સમય કેપેસિટર પરનો વિદ્યુત ભાર મળી જાય પ્રવાહનું સૂત્ર આ છે સાદુરૂપ આપો તો આ ટી સમય ઇન્ડક્ટરમાં પ્રવાહનું સૂત્ર તો હવે આપણે આ બે સૂત્રો ખાસ યાદ રાખીશું ટી સમય કેપેસિટર પરના વિદ્યુત ભારનું સૂત્ર ક્યુ એમ કોસ ઉમેગા જીરો ટી જો પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર અને પછી આ બે સૂત્રો યાદ રાખીશું ક્યુનું સૂત્ર કયું આવ્યું મિત્રો ક્યુ એમ કોસ ઓમેગા જીરો ટી આવ્યું અને આઈનું સૂત્ર કયું આવ્યું આઈ એમ સાઇન ઓમેગા જીરો ટી આવ્યું જો આઈ એમ મેં કોની જગ્યાએ લખ્યું તો ક્યુ એમ ઇન્ટુ ઓમેગા જીરોની જગ્યાએ લખ્યું બરાબર તો આ એલસી પરિપથમાં પ્રવાહ અને વિદ્યુત ભારનો સૂત્રો છે તો પ્રવાહનું સમીકરણ મેળવો તો આપણે આટલા સુધી જવાનું રહેશે ઓકે
જો મિત્રો આ બે હોય અમારે સમજી લઈએ, આપણે અવગણ્ય અવરોધ ધરાવતા 50 મિલી હેનરી આત્મપ્રેરક હતું. તો મિલી હેનરીના હેનરી કરવાનું, 50 × 10⁻³ હેનરી અને 500 પિકોફેરાડે કેપેસિટન્સ, પિકોફેરાડેના ફેરાડે કરવાના, 500 × 10⁻૧૨ અથવા 5 × 10⁻¹૦ ફેરાડે, આ 5 × 10⁻²હેનરી. તો આ પરિપથની અનુનાદી આવૃત્તિ, તો હમણાં જ આપણે અનુનાદી આવૃત્તિનું સૂત્ર ભણે, 1/2π√LC. તો જો હું કિંમત મૂકું 1/2π√Lની જગ્યાએ 5 × 10⁻², સીની જગ્યાએ 5 × 10⁻¹૦ માટે જો 1/2π, પાંચે પાંચે 25, 25 નું વર્ગમૂળ 5, −12 નું વર્ગમૂળ −6, −6 ઉપર જાય તો +6, 5 × 2 = 10, 1 × 10 = 10 એટલે 10⁵√π/Hz. આ જવાબ શબ્દમાં બરાબર પાઈની કિંમત 3.14 મૂકો તો જવાબ સાદુરૂપે આપી શકાય. જો આ બીજો દાખલો, LCR શ્રેણી પરિપથમાં સીની કિંમત 10 માઇક્રોફેરાડે, તો માઇક્રોફેરાડેના ફેરાડે, અને ઉમેગાની કિંમત આપી 1000 રેડિયન પર સેકન્ડ, તો એલના કયા મૂલ્ય માટે પ્રવાહ મહત્તમ મળે? અને જો અનુનાદ વખતે પ્રવાહ મહત્તમ મળે, આપણે પેલો એક આલેખ પણ ભણ્યા હતા કે ભાઈ અનુનાદ વખતે પ્રવાહ મેક્સિમમ થતો, તો અનુનાદ વખતે જો પ્રવાહ મહત્તમ થાય તો અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર વપરાય, અને અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર આપણને ખબર છે, 1/√LC. જો બંને બાજુ વર્ક કરું તો ω² = 1/LC. આપણે એલ શોધવો છે તો 1/ω² c કિંમત મૂકો. જો ઉમેગા એટલે 1000 એટલે 10³, તો 10³² × 10⁶ સી, સીની કિંમત 10⁵. ધેટ મીન્સ 1/10, એટલે કે 0.1 હેનરી. અથવા આને આ રીતે પણ લખાય, 100 × 10³ હેનરી એટલે 0.1 જ થઈ જાય, અને 10³ એટલે મિલી, એટલે ઘણી વાર શું હોય OMRમાં મિલીમાં જવાબ આપે, તો 100 મિલી હેનરી. તો આટલું ઇન્ડક્ટર જોડવું જોઈએ. ઓકે, તો આવા સિમ્પલ OMR પૂછો હોય, સૂત્રો આવડે ભાઈ, સૂત્રો આવડે તો બધા દાખલા આવડે, અને ફિઝિક્સને જો મજબૂત બનાવવું હોય, સારા ગુણ લાવવા હોય, તો સૂત્રો કડકડાટ આવરવા જોઈએ. બરાબર, તો આ બધા OMR પણ તમારે લખતા રહેવાના મિત્રો, હું કહું કે ના કહું, સ્ક્રીનશોટ લઈને તમારે લખી દેવાના વધારાના OMR.